બરાબર. પાર્ટ ટુ સમજીએ આપણે આગળ કે કેવી રીતે કેરીના પાપડ બનાવવાની રીત અને એમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. તો એ જે વસ્તુની સામગ્રીની જરૂર પડતી હતી એ બંને ભાઈઓ એ એના પિતાની મદદ કરવા માટે બધી વસ્તુઓને બજારમાંથી લઈ આવે છે. સમજી ગયા આપણે થોડું એમાં? ફરીથી આપણે અહીંયાથી જ રિપીટ કરીએ છીએ. તો સમજીએ કે માએ પરસાણમાં તડકાવાળી જગ્યા શોધી બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બાંધ્યો. ઊંચો એટલે કે એને એકદમ જ બંને ઝાડની મદદથી ઊંચો માચડો એટલે કે ઉપર એને માચડા જેવું બાંધી દીધું અને તેને ચટાઈ પાથરી માચડા પર ફેલાવી અને બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓને પસંદ કરી. હવે શું થાય છે કે એના પિતા છે એ પાકેલી કેરીઓને પસંદ કરે છે. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં લીધો. હવે શું થાય છે, કઈ રીતે પ્રોસેસ થાય છે એ સમજવાની છે અહીંયા. તો કહે છે કે કેરી પાકી કેરી પસંદ કરી અને કેરીનો માવો કાઢી અને મોટા વાસણમાં લેવાનો હતો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેને પાતળા અને બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળ્યો. હવે એમાં જે કેરીના રેસા રેસા આપણે ઘણીવાર રસ કરતા હોય કેરીનો, તો તમને ખ્યાલ આવશે કે એમાં રેસા જેવું દેખાય છે. તો આ જે છે એને શું કરવાનું, એ રેસા ન આવે એ રીતે તો કહે છે કે સુતરાઉ અને બારીક જે કાપડ હતું એની મદદથી એ રસને ગાળી નાખ્યો. માવો જે હતો લીધો તો એ બરાબર એ. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટ્યો. એ માવાની અંદર શું કર્યું, ગોળને શું થાય કે ગાંઠા ન રહી જાય બરાબર અને ગઠ્ઠા ન રહી જાય. ગોળ તમે જુઓ તો ઘણીવાર ગાંગડા રહી જતા હોય બરાબર, સરખી રીતે ન ઓગળે તો. એટલે ત્યાં સુધી એને શું કર્યું, વાટીએ રાખ્યો બરાબર. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણના માવામાં ભેગા કર્યા. ગોળ અને ખાંડ બંનેનું પ્રમાણ કેવું લેવાનું હતું આમાં, એક સરખું. જેટલું તમે ગોળ લીધો એટલું જ સામે ખાંડનું પ્રમાણ લેવાનું હતું. જેમ કે તમે 500 ગ્રામ લીધો ગોળ, તો સામે ખાંડ પણ તમારે કેટલી વાપરવાની, 500 ગ્રામ. અને કિલો ગોળ લ્યો તો સામે ખાંડનું પ્રમાણ 1 કિલો જ રાખવાનું. એટલે આ થયું એક સરખું પ્રમાણ. તો અહીંયા આપણને એ જ કહે છે કે ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણના માવામાં ભેગા કર્યા. આગળ સમજીએ તો કહે છે કે મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. હવે ગોળ અને ખાંડ છે એને મોટા ચમચાથી શું કર્યું, હલાવી રાખ્યું અને શું કર્યું, ભેગું કર્યું. માએ પછી તે માવો ચટાઈ પર પાતળું થર કરીને પાથર્યો. એ જે માવો તૈયાર થયો એમાં શું થયું કે પાતળું જે થર હોય એ ચટાઈ ઉપર એમને પાથરી દીધું. પાતળું થર સૂર્યપ્રકાશમાં સૂકવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે આખી સાડીને ઢાંકી દીધી એ થર ઉપર બરાબર. બીજે દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવા તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર ઉપર પાથરી દીધો. હવે આગલે દિવસે જે થર પાથર્યો હતો બરાબર એવું જ પ્રોસેસ પાછી બીજે દિવસે કરી. એ માવો લીધો, એમાં ગોળ અને ખાંડ ઉમેર્યા અને એ જ માવો જે આગલા દિવસનો થર કરેલો હતો ને એના ઉપર પાછો એ પાથરી દીધો. બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું. બંને સાથે મળી ઘણા ઘર એકની ઉપર ઘણા ખરા થર એકની ઉપર એક કરી દીધા. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓ આશા રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા. જ્યાં સુધી તે થર 4 સેન્ટીમીટર જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું ત્યાં સુધી એણે એ થરને એક પછી એક એક પછી એક એવું 4 સેન્ટીમીટર થર જે થાય એવું એમણે થર તૈયાર કર્યું. અને કેવું લાગે તો કહે છે કે સોનેરી કેક જેવું દેખાવા માંડ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું કેરીના પાપડ તૈયાર છે.
હવે એને સૂકવવા માટે રોજ જે ત્યાં માછડા ઉપર બાંધી દીધું એટલે રોજ સૂર્યપ્રકાશની મદદથી એ સૂકાવા માંડે થર, અને શું થાય પછી એ થોડા દિવસ માટે એમનામ રાખી દીધું. એટલે પછી માએ તો જોયું તો કહે છે કે કેરીના પાપડ આપણા તૈયાર થઈ ગયા છે, આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. એટલે કહે છે કે કેરીના પાપડ હવે તૈયાર થઈ ગયા છે, હવે આપણે એને કાપી અને નાના નાના ટુકડામાં રાખી દેશું. બીજા દિવસે ચટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી, કેરીના પાપડના નાના ટુકડા કર્યા, બંને ભાવે તે ચાખ્યા, તે કેવા લાગ્યા? સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. એટલે એના મમ્મીએ કેરીના પાપડ જે તૈયાર થયા એના નાના નાના ટુકડા કરી દીધા અને બંને ભાઈઓને ચાખવા આપ્યા. તો બંને ચાખતા ચાખતા શું બોલ્યા? તો કહે છે કે વાહ ખૂબ જ સ્વાદિષ્ટ છે. તો એમાં મહેન્દ્ર કહે છે કે વાહ કેટલું સ્વાદિષ્ટ લાગે છે. તો કહે છે કે આપણે આ બનાવવામાં આપણે શું કરી છે? મદદ કરી છે, બરાબર. તો હવે તમને નીચે પ્રશ્ન છે, કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવે? પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ જ કેમ પસંદ કરી? બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા, તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવવામાં આવે છે? તો આ બધા જ પ્રશ્નના જવાબ હવે તમને આવડે ને આ પાઠના આધારે અને વાર્તાના આધારે. તો કહે છે કે કેરી અને માવામાં ગોળ અને ખાંડ ભેળવી અને સૂકવવામાં શું કામ? તો કહે છે કેરીના પાપડ બનાવવા માટે તેને સૂકવવું જરૂરી હોય છે. પછી પિતાએ કેરીના પાપડ બનાવવા માટે કાચી કેરીની બદલે પાકી કેરી કેમ પસંદ કરી? તો કહે છે કે પાકી કેરીનો જ માવો એ કેરીના પાપડ માટે ઉપયોગી થાય છે, કાચી કેરીમાંથી માવો નીકળે નહીં, બરાબર ને. તો એ પણ આપણે કારણ દર્શાવી શકીએ. બંને ભાઈઓ કેરીના પાપડ માટે કેવી રીતે મદદ કરી? તો ઊંચો માછડો બાંધવામાં, પછી બજારમાંથી બધી વસ્તુઓ લઈ આવવામાં, બરાબર, આ જ રીતે. અને સાડી ઢાંકવામાં, રોજ કેરીઓનો માવો કાઢી અને રોજ એને થર બનાવવામાં, આ રીતે બંને ભાઈઓએ એને મદદ કરી. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો કાચી કેરીમાંથી આપણે અથાણા બનાવીએ છીએ, વિવિધ પ્રકારના કાચી કેરીનો સલાડ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ, બરાબર. એમનામ કાચી કેરીની ચીર આપણે સુધારીને પણ ખાઈએ છીએ, મીઠું અને મરચાંની ભૂકી છાંટીને. અને પાકી કેરીનો આપણે શું કરીએ છીએ? રસ બનાવીએ છીએ, પાકી કેરી એમનામ સુધારીને પણ ખાઈએ છીએ. તો આ બધી વસ્તુઓ છે એ આપણે એમાં લખી શકીએ. તો આવી રીતના તમને પ્રશ્ન આપ્યા હોય બેટા તો આપણને ખ્યાલ આવે કે આ આપણે શેમાંથી જવાબ આપી શકીએ. તો જે આપણે પાઠના આધારે જ આ પ્રશ્નને જવાબ સારી રીતે આપી શકીએ છીએ. આગળ સમજીએ. હવે એમાં કહે છે, તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાંની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેમની આપ લે કરો. શોધી કાઢો અને ચર્ચા કરો. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણાં બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે અને તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? હવે પહેલો જ આપણને પ્રશ્ન છે કે તમારા ઘરની એટલે કે તમારા બધાના ઘરની વાત થાય છે કે અથાણાં બને છે. તો કહે છે હા, આપણે આ પ્રશ્નના જવાબ પણ સાથે સાથે મૂકતા જઈએ. તો કહે છે કે હા, અમારા ઘરમાં પણ અથાણાં બને છે. કયા પ્રકારનું અથાણું બને છે? તો આપણા ઘરમાં બધી જ જાતના અથાણાં બને છે. હવે કોણ બનાવે? તો આપણા મમ્મી અને દાદી, બરાબર. એ જે ઘરમાં હોય એ અથાણાં બનાવે છે. તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? તો તે પણ તેમના મમ્મીઓ પાસેથી બનાવતા શીખ્યા હશે, એવું આપણે લખી શકીએ. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો. હવે કોઈ અથાણું આપણે બનાવવું છે તો એ કઈ કઈ સામગ્રીની મદદથી બને? તો આપણે એમાં કઈ કઈ સામગ્રી, હવે કેરીના અથાણા, ગુંદા, કેરી આ બંનેનું અથાણું ભેગું કરવું હોય તો એમાં વિવિધ મસાલા ઉપયોગમાં આવે છે, જેમ કે મરચાંની ભૂકી. ગોળ કેરી બનાવવી હોય તો તમારે ગોળનો ઉપયોગ કરવો પડે, એના
મસાલા બનાવવા પડે, રાઈના કોરિયા લેવા પડે, ધાણાના કોરિયા લેવા પડે, બરાબર, મેથીના કોરિયા લેવા પડે, વિવિધ પ્રકારની આ સામગ્રીના નામ હું જે બોલી એ તમારે સામગ્રી એકત્રિત કરવી પડે. અને આ બધી સામગ્રી એકત્રિત કર્યા બાદ તમે જે આ અથાણા પસંદ કરો એ વિવિધ અથાણા એ વિવિધ મસાલા અને સામગ્રીઓની મદદથી બની શકે છે, બરાબર. આ રીતે આપણે બનાવી શકીએ. તમારા ઘરમાં આ વસ્તુ કેવી રીતે બને છે? પાપડ, ચટણી, વડીઓ, સોસ, કાતરી કે વેફર્સ. હવે આપણે વિવિધ રીતની આ વસ્તુઓ બને છે તો એ બધી કેવી રીતે બને છે એની આપણે વિગતે ચર્ચા કરતા જશું. જ્યારે આપણે લખીએ ત્યારે આ બધી વિગતને આપણે સમજતા જશું અને લખતા જશું. પછી કહે છે કે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં 2 દિવસની મુસાફરી છે. જો તમારે મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો? તમે તેને પેક કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો. તમે પહેલાં કઈ વાનગી ખાશો? હવે આપણને એમ કહે છે કે ગાંધીધામથી વાપી જવું હોય ટ્રેનની અંદર તો એ 2 દિવસની મુસાફરીનો સમય લાગે, બરાબર. એટલું બધું કિલોમીટર આઘા છે અંતર. ક્યાં? તો કહે છે કે ગાંધીધામથી વાપી જતા 2 દિવસની મુસાફરી થાય. હવે આપણે મુસાફરી સમય દરમિયાન આપણે જવું છે તો આપણે કઈ કઈ વાનગી આપણને મુસાફરી સમય દરમિયાન રસ્તામાં જમવા માટે કે નાસ્તો કરવા માટે કાંઈ પણ જોશે ને સાથે રાખવા માટે, તો કહે છે કે કઈ વાનગીઓ સાથે લઈ જશો અને તમે તેને કેવી રીતે કરશો? બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો. તો બેટા, આવા સમયે આપણે ખાસ તો થેપલા કે પરોઠા, બરાબર, કે જે લાંબા સમય સુધી થેપલા અથવા તો પરોઠા તમારે વધીને 3 થી 4 દિવસ સુધી તો સારા રહી જ શકે છે. ઇવન જો સારું પેકિંગ હોય, બજારમાં તૈયાર પણ વેચાતા મળે છે પેકિંગવાળા, તમે જોતા હશો ઘણીવાર, બરાબર, તો એ તો તમને 1 અઠવાડિયા સુધી સારા રહી શકે. તમારે બહારગામ જવું છે અને થેપલાનું સરસ રીતનું પેકિંગ પણ થઈ જાય છે, સાથે તમારે રાઈના કુરિયાવાળા એ આવે અથાણામાં, સાથે ઇવન તમારે ગોળ કેરીનું અથાણું તમે લઈ જઈ શકો અથવા તો ખાટી કેરીનું લઈ જઈ શકો અથવા તો તમે છુંદો લઈ જઈ શકો, બરાબર. આ જે અથાણા છે એ કેરીમાંથી બનાવેલા હોય છે. તો થેપલાની સાથે તમે મુસાફરીમાં શું લઈ જઈ શકો? થેપલા અને અથાણા તમે લઈ જઈ શકો, એ જ તમને સહેલું પડે. જો બેટા, આપણે શાક રાંધીને લઈ જઈએ તો ગરમી લાગે એમાં વાતાવરણમાં, અને શાક છે એ રસાવાળું હોય કે એવું બધું હોય અને તમે પેક કરો તો શું થાય? રસો છે એ સામાનમાં તમારો ઢોળાઈ જાય. તમે કોઈ પણ રીતે પેક કરો તો પણ હલનચલનના હિસાબે રસો ઢોળાયા રાખે. એટલે તમે બહારગામ જતી વખતે ખાસ તો તમે એવો નાસ્તો પસંદ કરો કે જે લાંબો સમય સુધી સારો રહી શકે, બગડે પણ નહીં, અને તમે એને ઉપયોગ કરો ત્યારે તમારા જે સામગ્રી લીધી છે એ તમને એમાં ખરાબ પણ થાય નહીં. આ રીતે આપણે વસ્તુઓને ઉપયોગ કરી અને સાથે લઈ જઈ શકીએ. તો મેં જેમ તમને સમજાવ્યું એ જ રીતે તમે આવી વસ્તુઓ બહારગામ જતી વખતે પસંદ કરો. હા, પણ એમાં શાક લઈ જવાની પસંદગી એ નહીં કરીએ, કારણ કે શું છે કે કોઈ પણ તમે પેકિંગ કરો, બરાબર, શાકનું, તો એમાં તેલવાળો ભાગ જે છે એ શાકમાં નીકળે, અને તેલ છે એ તમારો ડબ્બાની તમે ગમે એટલું પેકિંગ કર્યું હોય તો પણ તમારી જે તે સામગ્રી છે અગત્યની, બરાબર, કપડાં લીધેલા છે કે એ વસ્તુ છે એની સાથે આપણે આ વસ્તુઓ રાખીએ તો શું થાય? બગડે. એટલે આપણે શાકની પસંદગી કરતા નથી. હંમેશા આપણે કઈ પસંદગી કરીએ છીએ? અથાણાની પસંદગી કરીએ છીએ. થેપલા અને અથાણા જ આપણને આ મુસાફરીમાં સારા પડે છે અને આપણને સરસ અનુકૂળ અને પાચન પણ થઈ જાય છે, બરાબર. તો આપણે આ રીતે આ વસ્તુને સાથે રાખતા જશું અને આપણી મુસાફરી પૂરી કરશું. તો આપણે આ પાઠની અંદર એવું શીખ્યા કે હવે તમને ખ્યાલ આવ્યો કે કેરી જે છે એ ફક્ત ઉનાળાની સિઝનમાં નહીં
પણ આપણને બારે માસ જોવા મળે છે, ખરું ને? હવે તો તમે જોતા હશો કે ઘણા ખરા લોકો કેરીના કટકા કરીને અને એને ડીપ ફ્રીઝની અંદર રાખી દે છે, એટલે જ્યારે તમને કેરીનો રસ ખાવાની ઉનાળાની ઋતુ સિવાય કોઈ બીજી ઋતુમાં મન થાય છે તો તમે એ ફ્રીઝમાંથી તમે કેરીના કટકાને લઈ અને તમે એ રસ કરી શકો છો, રસ બનાવી શકો છો, બરાબર? તો થયું ને તમારું આ પણ, તમે કોઈ પણ સિઝનમાં તમે કેરીનો રસનો સ્વાદ તમે ઘરે બેઠા લઈ શકો છો. તો હવે આપણે આ જ રીતે કેરીઓને રાખી શકીએ છીએ, સાચવી શકીએ છીએ, બરાબર? બરાબર, આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. મળીએ છીએ આપણે આગળના ચેપ્ટરમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય.